આ સિરીઝમાં અત્યાર સુધી દોસ્તો જે છે એ સમયગાળામાં જે છે એ આપણે ત્રેવીસ બાવીસ અને ત્રેવીસ તારીખે અલગ અલગ પ્રકારનું જે છે એ રિપોર્ટ રાઇટિંગ કર્યું હતું મતલબ કે જે છે એ અલગ અલગ પ્રકારના રિપોર્ટ રાઇટિંગ મેં તમને બે ટોપિક આપ્યા હતા જેની આપણે ચર્ચા કરી છે ત્યારબાદ ચોવીસ અને પચીસ તારીખે અનુક્રમે આપણે જે છે એ પત્ર લેખન લખ્યું છે પત્ર લેખનના તમારા જે પ્રતિભાવ એ એકદમ સારા આવ્યા છે અને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ તમારી પાસે જોવા મળ્યું છે અને આજે જે છે દોસ્તો હવે આપણે આમાં એક વધારે આગળ વધવાનું છે અને આજે છવ્વીસ એપ્રિલ ના રોજ આપણે જે છે એ એસે રાઇટિંગ કરવાનું થાય છે આપ જાણો છો અને નવા કોઈ મિત્રો જે છે પહેલી વખત જોતા હોય તો એમને જણાવી દો દોસ્તો કે રોજ સવારે આપણે 9 વાગ્યે ટેલિગ્રામ ચેનલ કણેત ગાઈડન્સ પર જે છે એ એક હું તમને મુખ્ય પરીક્ષાનો ટોપિક આપી દઉં છું અને તે જ ટોપિકનો સાંજે આઈડિયલ આન્સર શું હોય એ YouTube ચેનલ કણેત ગાઈડન્સ માં જે છે હું તમને સોલ્વ કરાવી દઉં છું આ છેલા જે છે એ 4 દિવસમાં જ 2000 કરતા વધારે વ્યક્તિ જોડાઈ ગયા છે અને આ મારા માટે ખૂબ જ સારી વસ્તુ કહેવાશે અને આપ બી જે છે આમાં જોડાવા ઈચ્છતા હોય દોસ્તો તો આ જે છે એ વોટ્સઅપ નંબર પર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી જોઈન્ટ લખી મોકલી આપજો તો વધારે વાતો ન કરતા સીધા જ આપણે પોઈન્ટ ઉપર જઈએ દોસ્તો આજે સવારે જ મેં તમને ટેલિગ્રામ ચેનલમાં કીધેલું હતું કે ભાઈ નિબંધ લેખન અને નિબંધ લેખનનો જે ટોપિક છે એ શું છે કે શાંતિ અંદરથી આવે છે તેને બહાર ન શોધો બસ જો આવું આપી દે છે કારણ કે દોસ્તો આ સ્પર્ધાત્મક પરીક્ષા છે અહીંયા તમારે તમારા કરિયરની વાત કરવાની છે તો આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગાયનો નિબંધ લખવાનો થશે નહીં ગાયને બે પગ હોય છે ગાય મારી બદુડી છે ગાય જે છે મને બહુ વાહલી લાગે છે ગાયનું દૂધ પીવાથી હું રાફડો થઈ ગયો છું આવો રાફડો થઈ ગયો નહીં ગાય નહીં ગાય માતા છે જ આપણા મને પૂજનીય જ છે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરતા હોય ત્યારે દોસ્તો આવા ક્વેશ્ચન ત્યાં નથી આવતા તમને સીધું આવું જ કહી દે છે કે શાંતિ અંદરથી આવે છે તેને બહાર ન શોધો આવું ગૌતમ બોધે કીધું છે ચલો લ્યો શું કરશો હેને આપણે તો વાંચ્યું ન હોય કે આપણે તો આ વસ્તુને જ સમજી ના શકીએ કે એક્ચુઅલ અને ઘણા લોકો શું કરશે દોસ્તો ગૌતમ બુદ્ધ વિશે લખી નાખશે ગૌતમ બુદ્ધનું સ્ટેટમેન્ટ છે એક્ચુઅલમાં જે ગૌતમ બુદ્ધ સાહેબનું સ્ટેટમેન્ટ છે એ મહાન થઈ ગયેલા ગૌતમ બુદ્ધના ને આયા તમારે જે છે એ સરિદાર્થ કરવાનું છે ગૌતમ બુદ્ધ વિશે નથી લખવાનું પછી તમે ગૌતમ બુદ્ધ વિશે લખો ને દસ માર્ક માંથી બોલો જે માઇનસ એક માર્ક આપશે માઇનસ એક માર્ક કાપી લેશે એને તો સી આપણે જોઈએ છે સવારે તમને મેં વાત કરી હતી એટલે અત્યારે આપણે જોઈ લઈએ છીએ અને તમે તમારા આઈડિયલ જે છે એ એસે લખ્યો હોય તો એની સાથે પણ કમ્પેર કરી લ્યો કે એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે અને આમાં શું કન્ટેન્ટ હોય છે નિયર અબાઉટ તમને પાંચસો શબ્દોમાં જે છે એ હું તમને આજે એસે આપું છું અને એ પાંચસો શબ્દ નો એસે જ્યારે આપણે શરૂઆત નહોતી કરી ત્યારે કદાચ કોન્ફિડન્સ લેવલ ન આવ્યું પણ હવે ધીરે ધીરે તમારો જેમ કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થઈ ગયો છે દોસ્તો તો એવી રીતે એસે જે છે એ આજે કદાચ તમે લખ્યો હશે તો કોન્ફિડન્સ લેવલ ન આવ્યો એવું બની શકે કોઈ માણસ શીખીને તો આવ્યો નથી હોતો દરેક માણસ જે છે ક્યારેક તો શરૂઆત કરે જ છે તમે પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા હતા ત્યારે શીખીને તો આવ્યા જ નહોતા પણ ધીરે 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 તમારો ગ્રાફ ઉપર થતો ગયો મેન્સ પરીક્ષામાં પણ લેટર રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ કરતા તમને બહુ મસ્ત આવડી ગયું છે હે ને રોજ રાજ લગભગ હું સો થી દોઢસો જે છે એ લેટર અને રિપોર્ટ ચેક કરીને તમને આપું છું તો આ બહુ સારી બાબત કહેવાય તો સેમ આવું જ એસે પણ આવડી જશે દોસ્તો તમને ચલો જોઈએ શાંતિ અંદર થી આવે છે તેને બહાર ન શોધો આવું ગૌતમ બુદ્ધ સાહેબ કીધું છે તો અહીંયા શું છે આપણે કે ગૌતમ બુદ્ધ દ્વારા આપવામાં આવેલ અવતરણ વર્તમાન સ્થિતિ માટે એકદમ સુસંગત છે પહેલા તો તમારે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ગૌતમ બુદ્ધ સાહેબ છે અને ગૌતમ બુદ્ધે આપવામાં આવેલું અવતરણ હાલની પરિસ્થિતિ માટે એકદમ સુસંગત છે ધીરે ધીરે જે છે એ તમારે કેવી રીતે આપણે હાલમાં વિશ્વના એવા તબક્કાઓમાંથી પસાર થયા છીએ જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા યુદ્ધો અને જાનહાની જોવા મળી છે યસ હવે જે પેપર સેટર છે એને ત્રીજી જ લાઈનથી ખબર પડી જશે ભાઈ વ્યક્તિ જે છે એ ઉમેદવાર એસ્પિરેન્ટ જે છે ક્વેશ્ચનને સમજી ગયો છે હે ને તમને જે ક્વેશ્ચન આઈ છે દોસ્તો એ ક્વેશ્ચન શું છે કે શાંતિ અંદરથી આવે છે તેને બહાર ન શોધો તો મતલબ વાત કરે છે આ સૈની તો કે વાત કરે છે આ યુદ્ધ આક્રમણને રોકવાની વાત કરે છે સૈની દોસ્તો તો કે વાત કરે છે જે છે એ આ શાંતિ મંત્રણાની વિશ્વમાં જે છે એ દાવાનાળ ફાટી ગયો યુદ્ધ સ્વરૂપમાં એ દાવાનાળને શાંત કરવાની વાત કરે છે તો વિશ્વના કેટલાક વર્ષોમાં ઘણા યુદ્ધ અને જાનહાની જોવા મળી હવે તમે આટલું લખી દીધું ચાર લાઈન એટલે માણસ સમજી ગયો છે કેવો કે ભાઈ ઉમેદવાર જે છે એ ટ્રેકમાં તો ચડી ગયો છે વાંધો નથી ચાલો ચર્ચા કરીએ કે ભારતે યુદ્ધના વિવિધ તબક્કાઓમાં કેવી રીતે દ્રશ્યમાન યાદ રાખજો દોસ્તો દ્રશ્યમાન કર્યા છે હવે અહીંયા જેથી સામાન્ય ઉમેદવાર એવું લખશે કે ભારતે યુદ્ધના વિવિધ તબક્કાઓને જોયા છે કેવી રીતે જોયા છે હે ને એવું કે કેવી રીતે નજરે નજરે પડ્યા પડ્યા છે છે નહીં આવો આવો થાય ભારતે યુદ્ધના વિવિધ તબક્કાઓમાં કેવી રીતે દ્રશ્યમાન કર્યા છે દ્રશ્ય સદર બાબતમાં જો અહીંયા સદર બાબત એટલે શું તો કે ઉપરોક્ત બાબત જે ચાલે છે એ જ સરકારી શબ્દ આવી ગયો સદર બાબતમાં આવા સમયે વિશ્વ માટે શાંતિ તરફ આગળ વધવાનો માર્ગ શું હોઈ શકે ક્વેશ્ચન માર્ક એના પેલા શરૂઆતમાં તમે શું કીધું હતું કે ગૌતમ બુદ્ધ સાહેબે જે કઈ વાત કરેલી છે એ વર્તમાન પરિસ્થિતિ મે એકદમ નિયર અબાઉટ છે અને હાલમાં વિશ્વના તમામ રાષ્ટ્રો જે છે એવા તબક્કાઓમાંથી પસાર થાય છે તો ભૂતકાળમાં ઘણા બધા યુદ્ધો જોયા છે ઘણા બધા જાનહાની જોઈ છે અને અલગ અલગ તબક્કાઓય જોયા છે અને આ જે જે છે 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 એ તમે અને તમારી અગાઉની એને કરીએ તો હવે જયારે જે છે એ આવા સમયે આગળનો માર્ગ શું હોય શકે ક્વેશ્ચન માર્કે પાછો આપણને આપણને પૂછી લ્યો એટલે પેપર સેટર સમજશે આટલું તમે જો ઇન્ટ્રોડક્શન સારી રીતે આપી દોસ્તો તો પેપર સેટર જે છે એને ઈચ્છા ન હોય કદાચ પેપર સેટર એમ થતું હશે ને કે ભાઈ અત્યારે ચા પીવા મળી નથી યાર હવે કંટાળો આવે છે તો છેલ્લે તમારો એક પેપર તો જોઈન પછી જ મૂકશે અને એ પેપર જોઈન મૂકશે ને એમાં જે છે એ દસે છ આપી જ દેશે હા તમે દસે આઠની અપેક્ષા ના રાખી શકો મેઇન્સ એક્ઝામમાં એને ચા નહીં ભાવતી હોય તો એમ થાય કે નાના પેલા એક વખત જોઈ લો ઉમેદવાર તો બહુ કઈ ક્વોલિટી વાળો લાગે છે ઇન્ટ્રોડક્શન થઈ ગયું તમારું ચલો આગળ બીજું શું કહેવાતું કે ભારતીય હવે આપણે વાત કરવાની ભારતની ભારતીય ઉપખંડના સમગ્ર ઇતિહાસમાં

અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે થાય અલગ અલગ શાસકો વચ્ચે થાય એ લોકોના ભાગ્યને આકાર આપે છે કારણ કે ઘણા એવા હોય કે જ્યાં જે છે એ પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય ઘણા એવા હોય કે જ્યાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય જ્યાં મહિલા સ્ત્રીઓ બંનેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તો શું થાય છે કે એક નવા ભાગ્યને આકાર આપે છે કારણ કે જેને જ્યાં સ્વતંત્રતા મળે આજ મહિલાને સ્વતંત્રતા મળે તો મહિલા ઘણી બધી વિકાસકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેશે આજે પુરુષને જે છે એ સ્વતંત્રતા મળે તો એ સાહસિક પ્રવૃત્તિ જે છે એ કરવામાં છે આગળ વધીએ ઋગ્વેદ જેવા ગ્રંથોમાં વર્ણવેલા પ્રાચીન સંઘર્ષથી માંડી મૌર્ય અને મુગલો જેવા સામ્રાજ્યોના વિજય સુધી આ પ્રદેશમાં સતત લશ્કરી જોડાણ જોવા મળ્યા છે યસ જો આજેને મસ્ત મજાનું આપણે ગોઠવું કહેવાય પહેલા મેસેની વાત કરી ઋગ્વેદ સૌથી જૂનું કયું ઋગવેદ ત્યાર પછી મેં શેની વાત કરી મૌર્ય પછી મુઘલો તમે અહીંયા ડાયરેક્ટ એવું ન કહી શકો દોસ્તો કે કાળ સમયગાળા દરમિયાન થયેલા વિજય ત્યારા જ જેવા જે છે મુઘલો અને ત્યારે જ જેવા ઋગ્વેદ તો શું થાય એક આખી જે સિસ્ટમેટિક પદ્ધતિ થાવી ગઈ ન થાય શરૂઆત ઋગ્વેદથી કરી કે ઋગ્વેદ જેવા ગ્રંથોમાં પણ આ બાબત વર્ણવેલી છે ત્યારથી આગળ વધી અને કાળ અને ત્યારથી આગળ વધી અને

ક્યાં તો કોઈક સંસાધન વસ્તુ માટે થાય છે ક્યાં તો ધાર્મિક મતભેદ હોય બે અલગ અલગ પ્રકારના ત્યારે ક્યાં રાજકીય સત્તા સત્તા એક એક વ્યક્તિની રાજાની બીજા રાજાની સત્તા પાસેથી લઈ લેવા માટે થાય છે તો યુદ્ધ થાય છે પણ તમે જો આ એક્સપ્લેન કરો તો પણ સારું રહેશે જે સમાજ સંસ્કૃતિ અને શાસન પર કાયમી અસર છોડી દે છે યુદ્ધ થાય છે દોસ્તો તો કાયમી અસર છોડી દે છે

જે દોસ્તો જાપાનમાં હિરોશીમા નાગાસ્યાકી ઉપર જે છે એ જે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા પરમાણુ બોમ્બ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જેનું નામ છે લિટલ મેન એન્ડ ફેટ બોય તો ત્યાં જે છે એ અત્યારે છે ફોર્ટી ફાઈવ ની વાત કરું છું અત્યારે ટ્વેન્ટી ફોર ચાલે છે અને હું અત્યારે જે છે એ ગાંધીનગરના સ્ટુડિયોથી લાઈવ છું તો છેક જે છે એ પિસ્તાલીસ અને અત્યારથી ચોવીસ અત્યારે પણ દોસ્તો ત્યાં છે છે મહિલાઓ કોઈ બાળકને જન્મ આપે ને તો એ હેન્ડીકેપ જન્મે છે આટલી અસર થાય યુદ્ધની પરમાણુ યુદ્ધની ખાસ તો હે તો અહીંયા શું લખ્યું છે આપણે કે સંસ્કૃતિ અને શાસન પર કાયમી અસર છોડી દે છે ઓકે ચલો આગળ વધીએ પ્રાચીન સમયમાં યુદ્ધ ઘણીવાર રાજ્યો અથવા તો સામ્રાજ્યો વચ્ચેની લડાઈઓ દ્વારા દર્શાવવામાં આવતું હતું સાચી વાત છે એક રાજ્યનું બીજા રાજ્ય સાથે એક ગણરાજ્ય બીજા ગણરાજ્ય સાથે જેમાં પાઇદળ ઘોડેસવાર રથોનો સમાવેશ થતો હતો યુદ્ધની વાત કરી તો તમને યુદ્ધની મે એ વસ્તુ પણ સમજાવી દીધી દોસ્તો કે યુદ્ધ થતું તો સેના માટે થાતું પ્રદેશ જીતવા સંસાધન જીતવા ધાર્મિક મતભેદ અને રાજકીય સત્તાને લઈને પણ યુદ્ધ જે છે એમાં કઈ કઈ બાબતનો ઉપયોગ થતો હતો તો કે યુદ્ધ જીતતા હતા પાયદળના લીધે ઘોડે સવારના લીધે રથોનો સમાવેશ થતો હતો પછી બહુ વધારે પ્રકારની જે છે એ વસ્તુ સારી નહીં લાગે એનાથી વિશેષ તકનીકી પદ્ધતિ હા જો અહીંયા તકનીકી લખો તો વધારે સારું છે પછી તમે અહીંયા ટેકનિકલ લખો તો એ સારું નહીં થાય દોસ્તો

અને ગુપ્ત સામ્રાજ્ય જેવા શક્તિશાળી સામ્રાજ્યના ઉદયમાં વિજય દ્વારા પ્રદેશોનું એકીકરણ જોવા મળ્યું અને જે સંબંધિત સ્થિરતા અને સમૃદ્ધિના સમયગાળા તરફ દોરી ગયું જો શું કીધું આનીએ કે મૌર્ય સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્યમાં જે શક્તિશાળી જે છે એ અલગ અલગ સામ્રાજ્યનો ઉદય થયો એમાં ક્યાંક તો બધા પ્રદેશોનું એકીકરણ થયું પ્રદેશો ભેગા થયા અથવા તો જે કંઈ સ્થિરતા અને સમૃદ્ધિના સમયગાળા તરફ દોરી ગયું છે તમે દોસ્તો બીજા કોઈ એસે જોજો અને હું અને તમે જે છે ગણિત ગાઈડન્સના માધ્યમથી ગાંધીનગર સ્ટુડિયોથી જે છે એ વાત કરું છું અને એ જે છે એસે જોયું તમને બંને વચ્ચે તરત જ તફાવત દેખાઈ જશે એકચ્યુઅલમાં હું તમને જે છે એવું સમજાવવા પહેરાયેલું નથી કે તમને જે છે એ કે કયું સહેલું લાગે હું તમને એ સમજાવવા પહેરાયેલો છું કે દોસ્તો તમને કઈ વસ્તુ કરવાથી માર્ક આવે મારા માટે એ મેટર નથી કરતું કે તમને સહેલું લાગે કે અઘરું લાગે મારા માટે એ મેટર કરે છે કે તમને માર્ક કેમ આવે તમે સારી રીતે જે છે મેન્સ રાઇટિંગ કેવી રીતે કરી શકો હવે પછી આપને અઘરું લાગે કે આપને સહેલું લાગે એ આપની સાઈડ થી છે દોસ્તો કારણ કે સરકારી પરીક્ષા જે છે એ દિન પ્રતિદિન અઘરી થતી જાય તો જો એ પ્રવાહમાં વહવું હોય તો પછી સહેલું અઘરું ભૂલી અને માત્ર જે છે એ પરિણામ કેન્દ્રિત જે છે તૈયારી કરવી પડે હે ને અને મેં તમને ગઈ કાલે જ વાત કરી દીધી છે દોસ્તો કે કદાચ જે છે એ કોઈ ગુજરાતીના ફેકલ્ટી હોય આપણા ત્યાં અને આપ પૂછો કોઈ ગુજરાતીના ફેકલ્ટીને આપ કોઈ ઇંગ્લિશના ફેકલ્ટીને પૂછો હે તો ઇંગ્લિશ ના ફેકલ્ટી હશે ગુજરાતીના ફેકલ્ટી હશે એ પત્ર વ્યવહારમાં દોસ્તો જે છે એ તમને પત્ર લેખન જે છે એ અહીંયા તમે પ્રેક્ષક લખો અહીંયા પ્રતિ લખો અહીંયા વિષય લખો માનવાચક અહીંયા લિખતીન લખો અહીંયા વિજાણ લખો આ બધું કહી શકે પણ અહીંયા જે છે એ મેઇન કોર્સ આવશે એ કોણ કહેશે હેના તમે એમ કહો કે ગુજરાતીના ફેકલ્ટી દ્વારા જે છે એ આધુનિક શિક્ષણ ઇંગ્લિશના ફેકલ્ટી દ્વારા આધુનિક શિક્ષણ એ કોઈ પણ વ્યક્તિ હું પણ તમને દોસ્તો એક આઈડિયલ જે છે એ શું કરી શકું કે ભાઈ આઈડિયલ ફોર્મેટિંગ કરી શકું પણ લખવાનું છે તો તમારી મૌલિકતાના આધારે આ શાંતિની શોધમાં બોધ દ્વારા જે કહેવામાં આવ્યું છે એ ક્યાંથી લખશે આ બધી વસ્તુ ક્યાંથી લખશે કહો તો જરા વિચારજો તમારા મગજમાં ઓકે

આ એ જે છે એ અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારે આપણે ત્યાં યુદ્ધ કર્યું અને જાણે રણભૂમિમાં જે છે એ એક તબદીલ થઈ ગયું છે આવો શબ્દ પણ કદાચ તમે પ્રયોગ કરી શકો કે અહીંયા મેદાન નહીં પણ રણભૂમિ માં આપ કોઈ સેન્ટેન્સ બદલાવી નાખો મેં ક્યાં કીધું કે હું આવું કઉ છું એવું તમે લખો છો આ તો તમને આઈડિયલ આન્સર આવો હોવો જોઈએ હવે સમજો મધ્ય એશિયન વિચરતી જાતિઓનું આગમન હવે આવો પહેલા તમને વાત કરી દીધી ઋગ્વેદની ત્યાર પછી જે છે એ વાત કરી દીધી હતી આપણે મૌર્ય ત્યાર પછી મુગલ મધ્ય એશિયન એશિયન વિચરતી જાતિઓનું આગમન ત્યારબાદ ઇસ્લામિક સલ્તનત મુઘલ સામ્રાજ્યની સ્થાપના સંઘર્ષ સાંસ્કૃતિક વિનિમયની નવી ગતિશીલતા રજૂ કરી છે હવે ફરીથી જોજો આ પ્રદેશમાં સ્વદેશી અને વિદેશી લશ્કરી પરંપરાઓનું મિશ્રણ જોવા મળ્યું જેમાં યુદ્ધમાં નવીનતા જેમ કે ગન પાવરના શસ્ત્રો જે છે એનો વ્યાપક ઉપયોગ થયો એકદમ વ્યવસ્થિત જે છે એ પેપર ચેકર ચેક કરે છે અને એટલી મજા આવે છે એને વાંચવામાં કારણ કે એના મગજમાં કોઈ પણ પ્રકારનો લોડ નથી આવતો વન બાય વન બાય વન બાય વન બાય બધી જ વસ્તુ આવતી જાય છે હે હવે સમજો વસાહતી સમયગાળાએ ભારતીય ઉપખંડમાં યુદ્ધની પ્રકૃતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યો વસાહત એટલે કોણ તો પોર્ટુગીઝ આવ્યા બ્રિટિશર આવ્યા ફ્રેન્ચ આવ્યા ડચ આવ્યા યુરોપિયન સત્તાઓ મુખ્યત્વે બ્રિટિશ શાસકોએ વચસ્વ માટે હરીફાઈ કરી જે યુદ્ધો અને સંઘર્ષોની શ્રેણી તરફ દોરી ગઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરી અભિયાનો એંગ્લો મરાઠા યુદ્ધ એંગ્લો શીખ યુદ્ધ આ સમયગાળાના નોંધપાત્ર ઉદાહરણ છે હવે તમારે પાછું એ નથી કહેવાનું કે જે દોસ્તો જે છે એ આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ તમારે એ નથી કહેવાનું કે એંગ્લો મરાઠા યુદ્ધ ક્યારે થયું આ બધી વસ્તુ કરશો તો આનો મતલબ એવો થાય કે તમે જે વસ્તુ તમને કીધી છે એનાથી ભડકી અને કંઈક બીજી વસ્તુ કરો છો આ ધ્યાન રાખજો તમને જે વસ્તુની વાત કરે આજ તમને કીધું ભાઈ યુરોપિયન સત્તાઓનું મુખ્યત્વે આગમન તો ભાઈ તમારે ત્યાં યુરોપિયન સત્તા વિશે વિશેષ નથી લખવાનું માત્ર યુરોપિયનની જ વાત થાય છે એનાથી વિશેષ ઉપખંડ વૈશ્વિક સત્તા સંઘર્ષનું થિયેટર બની ગયું છે હે જેમાં વસાહતી સત્તાઓ નિયંત્રણ જાળવવા માટે સ્થાનિક હરીફો અને વિભાજન શોષણ કરતી હતી મતલબ કે જે આ યુરોપિયન લોકો આવ્યા એ પોતાનું જે છે એ નિયંત્રણ જાળવવા માટે શું કરતા હતા સ્થાનિક લોકો સાથે જે છે હરીફાઈ કરતા હતા અને એનું વિભાજન અને એનું શોષણ કરતા હતા આજે હું તમને એવું કહું છું કે ભાઈ આજે ભારત દેશમાં કોઈ નાના ફેરિયા હોય નાના જે પ્રોવિઝન સ્ટોર હોય એ પ્રોવિઝન સ્ટોર સુ ડી માર્ટ સામે સુ બિગ બજાર સામે સુ ટકી રહેશે દોસ્તો સે એસ એનો જે ડી માર્ટ માં તમને મને સસ્તું મળે છે જે ડિસ્કાઉન્ટ રેટ મળે છે એ નાના ફેરિયા કે નાના પ્રોવિઝન સ્ટોર પાસે મળશે તો કે ના તો જે આ મોટી સત્તાઓ હતી મોટા જે છે એ યુરોપિયન જે છે એ પ્રદેશો હતા એને સ્થાનિકો સાથે હરીફાઈ કરી અને એનું શોષણ કરવાનું ચાલુ કર્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક શાંતિ તો ગુમાવી હતી હવે સમજો અંતિમ છેડા ઉપર જઈએ પેલા તમને મેં વાત કરી દીધી પ્રાચીન પછી મધ્યકાલીન અને હવે આવી ગયા આધુનિક તરફ હે ને સિસ્ટમેટિક વે આવ્યું આધુનિક યુગમાં ભારતીય ઉપખંડે બ્રિટિશ ભારતના ભાગલા કાશ્મીર વિવાદ યસ આટલું કરી દીધું ને દોસ્તો તોય માણસ પ્રભાવિત થશે વિવિધ આંતરિક સંઘર્ષો અને વિદ્રોહથી ઉદભવતા સંઘર્ષોનો અનુભવ કર્યો છે પરમાણુ શસ્ત્રોના આગમનથી પ્રાદેશિક સુરક્ષા ગતિશીલતા અને જોખમમાં નવા ઉમેરાયો છે જ્યારે પ્રગતિએ યુદ્ધને પરિવર્તિત કર્યું છે ત્યારે સંઘર્ષના મૂળ કારણો જેમ કે પ્રાદેશિક વિવાદ વંશીય તણાવ અને વૈચારિક મતભેદો ઊંડે ઊંડે જડેલા રહ્યા છે વાત કરીએ છીએ કે શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય તો આજે જે છે એ પ્રાદેશિક વિવાદ થોડી પ્રાપ્ત થશે વંશ થી થોડી શાંતિ પ્રાપ્ત થશે અને વૈચારિક મતભેદો થી શાંતિ પ્રાપ્ત થવાની નથી એના માટે તમારે આનો કઈ ઉપાય લાવવો લાવવો પડે પડે શું ઉપાય એ સમજો વર્તમાન સમયમાં ભારત ચીન યુક્રેન રશિયા ઇઝરાયલ પેલેસ્ટાઈન આવી ગયું નહીં છેટ તમને હું ભૂતકાળમાંથી આવ્યો 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 પાછો એકદમ ત્યાં વર્તમાનમાં લાવ્યો છું હે કે નહીં

પ્રાદેશિક સંગઠનો હજી તમે અહીંયા ભી એક એડ કરવું હોય તો થઈ શકે બિમસ્ટેક બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન હે ને વગેરે જેવા મુદ્દાઓ જે છે એ સહકારને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ઓકે હવે તમારે શું કરવાનું જ્યારે તમે દોસ્તો જે છે એક્ચ્યુઅલમાં માં એસે લખતા હોય પ્રેક્ટિસ કરતા હોય ત્યારે પણ આ જે હું તમને જ્યાં આ હું તો તમને સમજાવું છું એટલે બધી જગ્યાએ જે છે લાઇન કરું છું બાકી તમે એસે લખતા હોય અને જેવું કોઈ તમે એવી વસ્તુ કરવા માંગો છો કે તમે પેપર ચેકરને જે છે તમારા ઉપર એટ્રેક્શન લાવવા માંગો છો તો તમારે શું કરવાનું આ જે છે સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે ત્યાં નીચે પેન્સિલથી આવી રીતે બોક્સ નથી કરવાનું પણ તમારે નીચે અન્ડરલાઈન કરી દેવાની છે આવી રીતે નીચે મતલબ કે એને કહેવાનું છે કે દોસ્ત મેં આ વિશેષ વસ્તુ લખી છે તમે આ જોવો અને એ જોશે પ્રભાવિત થશે અને તમને માર્ક મળશે

માં રોકાણ સમુદાયને સશક્ત બનાવે તમારે એ કહી દેવાનું છે કે આપણે શાંતિ સ્થાપવી છે તો એક તો શિક્ષણની જરૂર છે એક તો આરોગ્યની જરૂર છે એક તો ઇન્ફ્રાની જરૂર છે અને સંઘર્ષને ઉત્તેજન આપતી ફરિયાદોને ઘટાડી શકે છે એટલે જે કોઈ પ્રકારે સંઘર્ષ છે એ ક્યારે થાય તો કે શિક્ષણનો અભાવ આરોગ્યનો અભાવ ઇન્ફ્રાનો અભાવ બહુમતીવાદ સહિષ્ણુતા અને વિવિધ ઓળખ માટે પરસ્પર આદરના સિદ્ધાંતોને અપનાવવાથી સામાજિક સહમતીતાને પ્રોત્સાહન મળી શકે છે આખરે શાંતિની શોધ માટે ભવિષ્યના નિર્માણ માટે સામૂહિક પ્રતિબંતતાની જરૂર છે જ્યાં તમામ લોકોની આકાંક્ષાઓનો આદર કરવામાં આવે અને યુદ્ધનો આફત ભૂતકાળના અવશેષો બની જાય પૂરો જાઓ 10 માર્કમાંથી 7 માર્ક લઈ જાવ પૂરો રહેશે હે ને આવી રીતે લખવાનું છે દોસ્તો તો યાદ રાખવાનું છે આપ બી દોસ્તો કોઈ સીસીઈ ની પ્રેપરેશન કરતા હોય અને સીસી મેન્સ ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની બંને બેચ આપણે તે ચાલુ થઈ ગઈ છે અને જો અહીંયા તો તમારે એમસીક્યુ જ કરવાના છે ગ્રુપ એ માં મારો ટાર્ગેટ છે કે ગણિત ગાઈડન્સ માં તમને एग्जाम પહેલા હું 100 ચર્ચા પત્ર જે છે એ કરાવી દઈશ 100 પત્ર લેખન જે છે હું તમને કરાવી દઈશ 100 જે છે એ નિબંધ કરાવી દઈશ અને જનરલ સ્ટડીઝ ના જે છે એ 100 ક્વેશ્ચન

અને ત્યાં પ્રાઇસ જે છે એ ત્રણ હજાર છે સ્પેશિયલ ઓફર પ્રાઇસ છે જો આ કોર્સ આપને લેવો હોય તો આપ જે છે એ આપના જે છે એ મોબાઈલના પ્લે સ્ટોરમાં ઘણી ગાઈડન્સ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરજો જે આઈઓએસ અને એન્ડ્રોઈડ બંનેમાં અવેલેબલ છે ત્યાર પછી જે છે એ તમારી જે હોમ પેજ છે એમાં જ એક જે છે એ જી ત્રિપલ એસ બી સીસીઈનો કોર્સ દેખાશે એમાં સીસીઈનો કોર્સ પરચેસ કરી લેજો એમાં બધું જ આવી જશે

સાત હજાર ના કોર્સ માં ચાલીસ ટકા જેવું ડિસ્કાઉન્ટ એટલે કે બેતાલીસો રૂપિયા છે અને પીએસઆઈ જે છે એમાં હું તમને મેઇન લખાવવાનો જ છું પણ જે એમસીક્યુ પેપર નંબર વન છે એમાં નીરજ ભરવાડ શરત તમને જે છે ગણિત ને રીઝનિંગ ભણાવશે હું જે છે એ દિનેશ ગણિત બંધારણ જાહેર વહીવટ કરણ ભણાવીશ વિમલ ભટ્ટી સર જે છે સાયન્સ એન્ડ ટેક અનિતા ઝોન મેડમ ઇંગ્લિશ અને રાવલિયા સર જે છે ભૂગોળ આવા તજજ્ઞ ફેકલ્ટી અને આ બધા જ કોર્સની વેલિડિટી એક વર્ષની છે કેટલાની છે એક વર્ષની

અને આશા રાખું છું દોસ્તો કે મુખ્ય પરીક્ષા વિશેષ સિરીઝમાં જે છે આપ પરીક્ષા લક્ષી જે છે એ તમામ તૈયારીઓને આખરી ઓપ આપતા હશો અને ધીરે 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 આપનો કોન્ફિડન્સ લેવલ જે છે એ એકદમ ઊંચાઈએ પહોંચતો હશે તો આપ સરો મિત્રોનો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ પાછા આવતીકાલે સવારે એક ટોપિક આપી દઈશ અને ફરીથી સાંજે હું તમારી સામે હાજર થાઉં છું દોસ્તો આપને જ જે છે એ મુખ્ય પરીક્ષા સોલ્વ કરાવવા માટે ત્યાં સુધી મને રજા આપો આવજો બબાઈ સિયા